વી આર હેપી કે એક સારો ચુકાદો આપ્યો છે, એક સારું એક્ઝામ્પલ ઉભું થયું છે, પણ બધા કેસોમાં આટલો જલ્દી ન્યાય નથી મળતો. હજુ ગુજરાતમાં પણ હમણાં રિસેન્ટલી લાસ્ટ થોડાક મહિનાઓની વાત કરીએ તો કચ્છમાં જે પ્રમાણે બહાર આવ્યું, કચ્છની સાથે ભુજમાં એક આવ્યું, રાજકોટમાં અનેક કિસ્સાઓ ગુજરાતમાં પણ આવ્યા છે. મીડિયા ટ્રાયલ જે પ્રમાણે આપ બંને સ્વીકાર્યું, મીડિયા ટ્રાયલ, લોકજુવાળ, એના કારણે આ ચુકાદો આવ્યો છે અને આટલો હાઈલાઇટ થયો છે. પણ જે વસ્તુ હાઈલાઇટ નથી થઈ તેનું શું મેડમ? સૌથી ઇમ્પોર્ટન્ટ તમે બહુ સરસ વાત કરી કે આવા, એટલે તમે કહો કે આ લકી તો ના કહેવાય પણ નિર્ભયા કાંડના લીધે એટલીસ્ટ થોડો ફાયદો થયો છે. એક બહુ એક એ પોઈન્ટ કરી દઉં, ખાસ ઇમ્પોર્ટન્ટ છે, સાહેબ ભૂલી ગયા તે પણ. સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નિર્ભયા કાંડના લીધે એ થયો છે કે આજની તારીખમાં, તો પહેલા શું થતું કે દીકરી જોડે આવું રેપ થાય, દુષ્કર્મ થાય તો શું દંડ, એને 84% રેપ ને દુષ્કર્મ જાણીતા લોકો કરે છે, કાકા મામા વાળા. તો પહેલા શું થતું કે પેલા કાકા મામા કરે તો એના ઘરવાળા એને ચૂપ બેસાડી દેતા હતા કે નહીં આ તારું નામ બગડશે. પણ થેન્ક્સ ટુ નિર્ભયા કે લોકોમાં જાગૃત થઈ, સોસાયટીમાં જાગૃતતા થઈ. અને આજની તારીખમાં આપણે હંમેશા ડિસ્કસ કરીએ છીએ કે કેમ બધા કેસીસ વધી ગયા છે. કેસીસ નથી વધ્યા, રિપોર્ટિંગ વધી ગયું છે. કારણ કે પહેલા આપણે જે વિક્ટિમ ગણતા હતા હવે એને સર્વાઈવર ગણીએ છીએ. અત્યારે એ રેપના સર્વાઈવર્સને રિસ્પેક્ટથી સોસાયટી જોઈએ છે. એટલે આ એક બહુ જ પોઝિટિવ પોઈન્ટ થાય છે. કમિંગ બેક ટુ અવર ઓરિજિનલ ક્વેશ્ચન કે આ બધું આપણા જે નોર્મલ બીજા કેસીસ છે એટલે એ તો દુઃખની વાત છે જ. એટલે કે કારણ કે આ બધું લેટ્સ આપણે બોલ્યું પોલીસ સેન્સિટાઈઝ થઈ, આપણે શું કહેવાય, નવા લોઝ આવ્યા, આ બધું તો પોઝિટિવ થયું. પણ હવે એ રિક્વેસ્ટ છે મારી જ્યુડિશિયરી, જે અમે એ વખતે બી કરી હતી કે સાહેબ પ્લીઝ રેપ માટે, હું એવું નથી કહેતી કે છેડતી માટે યા ચોરી માટે એના માટે, પણ રેપ કેસીસ માટે તો તમે એટલીસ્ટ ફાસ્ટ ટ્રેક કોર્ટો કરો, તાકી શું થાય કે પેલી બિચારી દીકરી જે એક વાર રેપ થઈ છે, રોજ નહીં તો આટલું લાંબુ ચાલે, 10-10, 20-30 વર્ષ તે રોજ રેપ થતી જાય કોર્ટમાં, મેન્ટલી રેપ થાય અને જોડે જોડે એના અગર વિટનેસ હોય તો વિટનેસ હોસ્ટેલ થઈ જાય, કદાચ એ ડિપ્રેશનમાં આવી જાય, ભલે આપણે પછી કાઉન્સેલિંગ ને બધું કરીએ. એટલે ઇમ્પોર્ટન્ટ છે કે એક નિર્ભયાને ન્યાય મળ્યો, મને બહુ ખુશી છે. પણ મને એવી ખબર છે કે પાછળ બીજી 100 નિર્ભયા છે જે લોકો ન્યાય માટે 20-20, 30-30 વર્ષથી હેરાન ખાઈ રહ્યા.